વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે હાઉ ટુ ઇન્સ્ટોલ ધ ઓએસ ઓએસ કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે સૌપ્રથમ હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં માર સર ભાવના પટેલ આજે આપણી સાથે છે કેતન સર કેતન સાળુંગે સર જે આપણને આજે શીખવાડશે કે ઓએસ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું સર તમે અમને બતાવશો કે કેવી રીતે ઇન્સ્ટોલ કરવું ઓકે નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પ્રોફેસર કેતન સાળુંકે આપનું હાર્દિક સ્વાગત કરું છું બાયસેકના કાર્યક્રમમાં ગત સપ્તાહના અંકમાં આપણે જોયું હશે કે કેવી રીતે ઓએસ શું છે ઓકે કયા કયા ટાઈપ્સના ઓએસ છે એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે ઓકે હવે એના સંદર્ભમાં આપણે આગળ જોઈશું હાઉ ટુ ઇન્સ્ટોલ ઓપરેટિંગ સિસ્ટમ ઓકે સ્ક્રીન તરફ જોશો તમે હવે એક હું સીડી ઇન્સર્ટ કરી રહ્યો છું જેના દ્વારા આપણે ઓએસ ઇન્સ્ટોલ કરીશું સર મને આપણે પીસીને સ્ટાર્ટ કરી દેવાનું પછી એ સીડી નાખવાની ના ભાવના મેડમ આપણે જસ્ટ સીડી ઇન્સ્ટોલ કરવા માટે સીડી ઇન્સર્ટ કરવી સીડી રોમમાં અને પ્લસ પછી એને રિસ્ટાર્ટ કરવું ઓકે ઓકે હવે રિસ્ટાર્ટ કરીશું આપણે પીસી રિસ્ટાર્ટ થયા પછી તરત જ બૂટ થશે ઓકે જે અંદરની સીડી હશે બુટિંગ પ્રોસેસમાં જશે અને બધા ડ્રાઈવર્સ લોડ કરશે સર મારો એક ક્વેશ્ચન અમારા વિદ્યાર્થી મિત્રોનો થાય છે કે બુટિંગ એટલે શું છે કે બુટિંગ સીડી આપણે જે કહીએ છીએ એનો મીનિંગ શું છે ઓકે બૂટિંગ પ્રોસેસ મીન્સ કે એવી પ્રોસેસ કે જેમાં જે કીબોર્ડ્સ હોય માઉસ હોય એ બધા ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરી આપે આપણને થ્રુ સીડી એટલે જે બી સપોર્ટ કરવા માટે ડ્રાઈવર્સ જોઈએ સોફ્ટવેર જોઈએ એ બુટિંગ પ્રોસેસ દરમિયાન ઇન્સ્ટોલ થતા હોય છે ઓકે સર એક મેસેજ શો થશે તમને પ્રેસ એની કી ટુ બોટ ફ્રોમ સીડી ઓકે આપણે ઓકે કરીએ છીએ તમે જોઈ શકો છો કે વન બાય વન ડ્રાઈવર્સ લોડ થશે આ સ્ક્રીન થયા પછી ઓકે સર દરેક કોઈ રીતે ઇન્સ્ટોલ હશે ને હા જેમ આ માઈક્રોસોફ્ટ વિન્ડો એક્સપી પ્રોફેશનલ આપણે એન્ટર કરી રહ્યા છીએ બરોબર રીબુટ ઓટોમેટિક પણ લઈ શકે છે અને રિસ્ટાર્ટ દ્વારા પણ થઈ શકે છે અત્યારે એણે લીધું નથી આપણે ફરીથી રિસ્ટાર્ટ કરીએ છીએ અને ફરીથી બુટિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરાઈએ છીએ સર એકચ્યુઅલી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની ઓએસ છે કે જે અલગ અલગ યુનિટ છે એ છે તો આજે તમે વિન્ડો એક્સપી જ કેમ લીધું છે ઓકે વિન્ડો એક્સપી એવી એક ઓએસ છે જેના થ્રુ આપણે યુઝર ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરી શકીએ છીએ કમ્પ્યુટર સાથે ઓકે એટલા માટે આપણે જનરલી આ ઓએસનો યુઝ કરવામાં આવે છે જો હવે બુટિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ રહી છે ઓકે સ્ક્રીન સામે જોઈ શકો છો તમે બુટિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ રહી છે ઓકે એકચ્યુઅલ હજુ ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ નથી થયું બરાબર જનરલી આ બુટિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ રહી છે જેમાં આપણે બધા ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરી રહ્યા છે સપોઝ આપણે ડિરેક્ટલી ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ ના કરાવવા હોય તો પણ આપણે કરી શકીએ છીએ એટલે એના માટે કે પહેલા જ્યારે સીડી નાખીશું ત્યારે એ પહેલા ડ્રાઈવર ચેક કરશે કે ડ્રાઈવર છે કે નહીં અને પછી એ ડ્રાઈવરને હશે તો એ જલ્દીથી પ્રોસેસમાં નેક્સ્ટ પ્રોસેસમાં જતું રહેશે નહીં હોય તો પહેલાં ચેક કરશે કે એ પ્રોસેસમાં છે કે નહીં ઓકે ઓકે તમને જ્યાં સુધી થાય છે ત્યાં સુધી ગોસ્ટ વિશે ઇન્ફોર્મેશન આપી દો કે ગોસ્ટ એક પ્રકારનું એક સોફ્ટવેર છે જેના દ્વારા આપણે ડિફરન્ટ ડિફરન્ટ ઓએસ ડિફરન્ટ ડિફરન્ટ સોફ્ટવેર એકસાથે બહુ બધા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ બરાબર એક ગોસ્ટનું એક્ઝામ્પલ આપું તો સપોઝ તમારી એક લેબ છે બરાબર એ લેબમાં તમારે એકસાથે ઓએસ ઇન્સ્ટોલ કરવી છે તો ગોસ્ટ સોફ્ટવેર થ્રુ આપણે એકસાથે સાથે મલ્ટિપલ પીસીમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ બરાબર એટલે કે તમારે પચાસે પચાસ પીસીમાં નાખવાની જરૂર નથી ખાલી એકને તમે એઝ અ સર્વર તરીકે નાખી દો ને એક ઉપરથી કરશો તો બીજા બધા તમારું કેવું એમ છે હા મેડમ એવું જ છે અને પ્લસ એ ઘોષ ત્રણ રીતે થાય છે એક મેન્યુઅલી સેકન્ડ છે ઘોષની ઇમેજ સાથે અને થર્ડ છે થ્રુ વિન્ડોઝ સર્વર કે સર્વર થ્રુ ઇન્સ્ટોલેશન પણ થઈ શકે છે બરાબર તમને બીજી યુનિક્સ વિશે ઇન્ફોર્મેશન આપશે મેડમ જો તમે જ્યાં સુધી આ સીડી ઇન્સ્ટોલ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે ઓએસ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની છે યુનિક્સ છે અને એમએસ ડોસ છે અત્યારે વિન્ડો એક્સપી પ્રોફેશનલ છે પણ એમાં મેઇન યુનિક્સ યુનિક્સ શું છે જે હાલમાં બહુ જ પોપ્યુલર છે તો યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ જ છે પણ એ સિક્યુરિટી પર્પઝ માટે યુઝ થાય છે કે આપણે જાણીએ છીએ કે વિન્ડો એક્સપી આપણે પ્રોફેશનલ નાખીએ છીએ પણ એમાં કોઈ પેન થ્રુ આપણે એક્સેસ કરીએ છીએ ત્યારે આપણને કોઈ વખત વાયરસ અટેક કરી શકે છે જો આપણે ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ રાખી હશે તો એ વખતે યુનિક્સ એને પ્રોટેક્શન કરે છે એટલે બેઝિકલી યુનિક્સ તો ઓપરેટિંગ સિસ્ટમને હેન્ડલ સિક્યુરિટી પર્પઝ હેન્ડલ કરે છે મેઇન એક્ઝામ્પલ તમને હું યુનિક્સનું આપું તો આપણે જોઈએ છે કે નેટવર્ક નેટવર્કનો અત્યારે બહુ જ યુઝ થાય છે જે રીતે અત્યારે લાઈવ ટેલિકાસ્ટ ચાલે છે એ પણ એક નેટવર્ક થ્રુ જ ચાલે છે

એકસાથે વધુ ટાસ્ક અસાઇન કરે છે ફોર એક્ઝામ્પલ આપના ઘરમાં કોઈ લેડી કે એકસાથે એ મેનેજ કરે છે ઘરને પણ પ્લસ સપોઝ એ જોબ કરતી હોય તો એક જોબ સાથે પણ સંકળાયેલી હોય છે પ્લસ ઘરના કામ પણ સાથે કરતી હોય છે એક પર્સન વધારે ટાસ્ક અસાઇન કરેલું હોય છે તો સાથે કરી શકે છે એ જ રીતે ઓએસ આ યુનિક્સ ઓએસ મલ્ટીટાસ્કિંગ છે એક સાથે તમે સપોઝ વર્ક કરી રહ્યા છો એક જ પીસીમાં પણ સપોઝ તમે વિચાર કરો કે એની પ્રિન્ટ નીકાળવી છે તમારે પ્રિન્ટ પણ નીકાળી શકે છે પ્લસ તમે કોઈ એપ્લિકેશન પર વર્ક કરી રહ્યા છો તો બી એપ્લિકેશન પર વર્ક કરી શકે છે એ રીતે એકસાથે મોર દેન વન વર્ક અસાઇન કરેલા હોય તો પણ એ કરી શકે છે એટલે આની કેરેક્ટરિસ્ટિક છે મલ્ટીટાસ્કિંગ સેકન્ડ તમને જણાવવામાં આવું તો મલ્ટી યુઝર મલ્ટી યુઝર મીન્સ કે એક સાથે વધારે યુઝર્સ ફોર એક્ઝામ્પલ લઈએ તો તમારી લેબ સપોઝ કમ્પ્યુટરની કોઈ લેબ છે બરાબર લેબમાં બહુ વધારે પીસી છે ફોર એક્ઝામ્પલ ફિફ્ટી પીસી છે તો એકસાથે બધા જ પીસીમાં એક એપ્લિકેશન આપણે એક જ યુઝર સાથે કાં તો એક કરતાં વધારે યુઝર સાથે અગર રન કરાવી હોય તો આપણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ લઈ શકીએ છીએ તો એ રીતે મલ્ટિયુઝર પણ છે

આ બંનેનો ડિફરન્સ છે તમારે એક્ઝામ એમ છે કે કમ્પ્યુટર ઉપર હું વર્ડ પણ ખોલી શકું મેમ એમએસ વર્ડ એમએસ પાવર પણ ઓપન કરી શકું ધેટ ઇઝ કોલ્ડ મલ્ટી ટાસ્કિંગ એને મલ્ટી ટાસ્કિંગ કહો છો મલ્ટી યુઝર મતલબ તમે પણ એક પીસી ઉપર બેઠા હો હું પણ એક અલગ પીસી ઉપર બેઠી હોઉં આપણે બંને એક જ એપ્લિકેશન રન કરીએ છીએ એટલે મલ્ટી હા મલ્ટી યુઝર ઓકે થર્ડ છે કેરેક્ટરિસ્ટિક પોર્ટેબિલિટી ઓકે પોર્ટેબિલિટી મીન્સ કે તમે એક જ તમારી એપ્લિકેશન એક જ પીસી પર ન યુઝ કરતા બીજા પીસી પર યુઝ કરી શકો છો ફોર એક્ઝામ્પલ આજે તમે કોઈ એક એપ્લિકેશન બનાવી ઓકે એક પીસી પર જ છે પણ એ પીસી પર તમારે વર્ક નથી કરવું અને કોઈ બીજા પીસી પર વર્ક કરવું છે તો વિધાઉટ ચેન્જીસ તમે એ જ એપ્લિકેશન બીજી ઓએસમાં પણ યુઝ કરું કરી શકો છો સપોઝ એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ બનાવેલી છે તો એ ઓને ઓએસ કદાચ બીજા પીસીમાં હોય તો તમે ઇઝીલી એ પ્રોગ્રામ એ એપ્લિકેશન બીજા પીસીમાં બી રન કરી શકો છો વિધાઉટ એની મોડિફિકેશન તો આ રીતે યુનિક્સ ઓએસ પણ એક પોર્ટેબિલિટીનો કેરેક્ટરિસ્ટિક ધરાવે છે ઓકે થર્ડ છે યુનિક્સ પ્રોગ્રામ્સ ઓકે યુનિક્સ પ્રોગ્રામ્સમાં જનરલી કેવું હોય છે કમાન્ડ ટાઈપ્સના પ્રોગ્રામ હોય છે કમાન્ડ્સ રન કરાવવાના હોય છે એના પ્રોગ્રામમાં તો આપણને કમાન્ડ ઇઝીલી યાદ રહે એના માટે કમાન્ડ્સનો યુઝ કરવાના કરવાથી પ્રોગ્રામ્સ થઈ શકે છે કે એમએસ ડોસ જેમ રન થાય છે કમાન્ડ પ્રોમ ઉપર એ જ રીતે યુનિક્સ પણ કમાન્ડ પ્રોમ ઉપર જ રન થાય છે જી હા એના અલગ અલગ કમાન્ડ્સ હોય છે જેમ કે ડિરેક્ટરી ઓપન કરવા ફાઇલ ઓપન કરવા એડિટ કરવા એના અલગ અલગ કમાન્ડ થ્રુ આપણે ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ ઓકે ઓકે સર બીજી કોઈ કેરેક્ટરિસ્ટિક હોય તો સર તમે અમને સમજાવો ઓકે કેરેક્ટરિસ્ટિકમાં માં મલ્ટીટાસ્કિંગ છે મલ્ટી યુઝર છે પોર્ટેબિલિટી છે અને જનરલી બીજા જે ઓએસ ના ફીચર્સ છે એ પણ માઇક્રોસોફ્ટ જેમ છે જેમ લિનક્સ છે એ જ બધી યુનિક્સની બી કેરેક્ટરિસ્ટિક છે બરાબર હવે આગળ જોઈએ તો હિસ્ટ્રી ઓફ યુનિક્સ ઓકે ભાવના મેમ તમને હિસ્ટ્રી ઓફ યુનિક્સ જરા ડિટેલથી કહેશે ત્યાં સુધી હું આ ઓએસનું ઇન્સ્ટોલેશનનું ચેક કરી લઉં વિદ્યાર્થી મિત્રો આપણે હિસ્ટ્રી આપણે એની કેરેક્ટરિસ્ટિક તો જોઈ લીધી યુનિક્સની પણ યુનિક્સ શું છે એ પણ સમજી લીધું પણ એ આવ્યું ક્યાં ક્યાંથી એ આવ્યું છે કોને એને ડિરાઈવ કર્યું છે કોને બનાવ્યું છે એ આપણે જાણવું બહુ જરૂરી છે આપણે ઓએસ ઓએ યુનિક્સને ઇન્સ્ટોલેશન કરવા સૌથી પહેલાં બે ઓથર હતા એક હતું કે ડેનિસ અને એક હતા કેન જે બંને પણ રિસર્ચે એક યુનિક્સને ડેવલપ કર્યું ઇન નાઇન્ટી સિક્સટી નાઇન ઓગણીસો ઓગણ એને બનાવ્યું હતું યુનિક્સને બનાવવા માટે એમને બહુ બધી આર્કિટેક્ચર ડિઝાઇન કર્યું એને બહુ બધા મોડિફિકેશન આપ્યા અને ફાઇનલી ઓગણીસો નેવુંમાં યુનિક્સને રન કરાવવા માટે એક્ઝિક્યુટ લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરાવવામાં ઓએસનો ભાગ ભજવ્યો હતો અને યુનિક્સ એ એવી વસ્તુ છે કે જે કમ્પેર ટુ અધર ઓએસ બહુ જ બેનિફિટ છે એના લીધે પહેલો એનો બેનિફિટ છે કે સિક્યુરિટી જે મેં પહેલાં પણ બતાવી દીધું કે એ નેટવર્ક સિક્યુરિટીમાં વધારે કમ્પેરિઝન છે બીજી ઓએસ કરતાં બીજું છે કે ઇઝીલી રિસોર્સ શેરિંગ હવે તમને એક ક્વેશ્ચન થશે કે રિસોર્સ શેરિંગ શું છે રિસોર્સ શેરિંગ એટલે કે મેં એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ કેતન સર પણ કીધું છે આપણને કે નેટવર્કિંગ લેબમાં રિસોર્સ છે મારે પચાસ પીસી છે એની અંદર મારે વર્ડ છે તો હું એક પીસીને લોકલ એક પીસીને સર્વર ઉપર રાખીશ અને એ એમએસ વર્ડ ને હું દરેક પીસીમાં પચાસે પચાસ પીસીમાં હું ડાઉનલોડ કરીશ પણ જો મારું પીસી એમએસ વર્ડ જે બેઝિક ઓપરેટિંગ સિસ્ટમનું જે બેઝિક પાર્ટ છે એ જ જો કરપ્ટ થઈ ગયું હશે તો હું કેવી રીતે નાખી શકીશ તો એ યુનિક્સ પણ એ કેટલો બેનિફિટ આપે છે કે આપણી જે ઓએસની જે બેઝિક થિંગ છે કે જેને આપણે કહી શકીએ કે જે બધી ફાઇલો છે એને સિક્યોર રાખે છે એને કરપ્ટ નથી થવા દેતું એના લીધે આપણને ક્યારે પણ કોઈ પણ ઇન્સ્ટોલેશન કરવું હોય નંબર ઓફ પીસીમાં તો ઇઝીલી રિસોર્સ શેરિંગ કરી શકીએ છીએ હવે આપણે આગળ કેતન સરને બતાવીએ કે કેવી રીતે વિન્ડો એક્સપી ઇન્સ્ટોલ થશે ઓકે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક બ્લુ કલરની સ્ક્રીન આવી રહી છે ઓકે એનામાં એક મેસેજ શો થઈ રહ્યો છે વિન્ડો સેટઅપ હવે વિન્ડો સેટઅપ કોનો થઈ રહ્યો છે જનરલી બધી ફાઇલ્સ કઈ કઈ ફાઇલ્સ લોડ કરાવે છે જેમ કે ડ્રાઈવર્સની છે ઓકે પ્લસ કંટ્રોલર્સની છે યુએસ બી પોટ ડ્રાઈવર્સ છે ઇન્ટરફેસ છે તમને નીચે બોટમ લેવલ પર દેખાઈ રહી છે જે વ્હાઈટ કલરની પટ્ટી એની પર બધી ફાઇલો લોડ થતી દેખાશે બરાબર આ લોડ થયા પછી એકચ્યુઅલ જે ડ્રાઈવર્સ છે એના ઇન્સ્ટોલ થયા પછી આપણું પ્રોપર ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ થશે બરાબર તમે જોઈ શકો છો અલગ અલગ ડ્રાઈવર્સ જે આપણને સપોર્ટ કરતા હોય કે જેમ કે કીબોર્ડ છે પ્લસ માઉસ છે પ્લસ સીડી રોમ છે ફેટ ફ્લાયસ છે ઓકે એ બધી ફાઇલ્સ આ રીતે અહીંયા વિન્ડો સેટઅપ થ્રુ ઇન્સ્ટોલ થશે અને પછી જ બુટિંગ થયા પછી આગળ ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ થશે આપણું ઓએસનું એટલે સર કે હવે પહેલા ડ્રાઈવની અંદર જેટલા પણ ડ્રાઈવ જેટલા પણ ડ્રાઈવ છે કે જે પોર્ટ જે ઓએસ માટે નેસેસરી છે 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 એ લોડ કરે કે સિસ્ટમની અંદર નહીં સપોઝ સિસ્ટમમાં ના હોય તો પહેલા વિન્ડોઝ સેટઅપની અંદર પહેલાં ઇન્સ્ટોલ થશે આ બધા ડ્રાઈવર્સ અને પછી જ આગળ ઓએસનું ઇન્સ્ટોલેશન થશે હજુ એકચ્યુઅલ ઓએસ સ્ટાર્ટ નથી થઈ આ જસ્ટ તમે ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરી રહ્યા છો ઓએસ રિલેટેડ ઓકે સર અમારા વિદ્યાર્થી મિત્રોને એક વિષય થતો હશે કે આપણે ઓએસ પહેલા તો હાર્ડ ડિસ્ક પ્લેન હોય છે અત્યારે માર્કેટમાં હાર્ડિક્સને પાર્ટિશન પાડીને આવે છે કે એને પહેલાં પાર્ટિશન પાડવા પડે છે પછી ઓએસ ઇન્સ્ટોલ થાય છે ઓકે જરૂરી છે સપોઝ તમે નવું પીસી પરચેસ કરો છો યા લેપટોપ બરાબર તો એની અંદર તમને પાર્ટિશન પાડીને આપે છે ઓકે હવે પાર્ટિશન પાડ્યા પછી તમારે ઓએસ ઇન્સ્ટોલ કરવી ન કરવી તમારા ઉપર છે સપોઝ એ તમને કરી આપે તો જનરલી સી ડ્રાઈવમાં તમને કરી આપશે બરાબર એટલે પાર્ટિશન પાડેલા હોય તો પાર્ટિશન પ્રમાણે સી ડ્રાઈવ ડી ડ્રાઈવ ઈ ડ્રાઈવ એવા ડ્રાઈવ ડ્રાઇવ્સ પાડેલા હોય છે ને એ ડ્રાઈવસમાં આપણે ઓએસ ઇન્સ્ટોલ કરવાની રહે છે પણ જનરલી આપણે સી ડ્રાઈવ્સમાં કરીએ છીએ કારણ કે સિસ્ટમ માટે અલોકેટ કરેલું છે કે કોઈ બી ઓએસ તમે સી ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરી શકો છો બીજું એક પણ ક્વેશ્ચન સર કે આપણે એક્સપી વિન્ડો એક્સપી તમે જે નાખો છો એની જોડે આપણે યુનિક્સ નાખી શકીએ હા કરી શકે મેડમ કેમ નહીં એના અલગ અલગ પાર્ટિશનમાં તમે જે મેમરી સ્પેસ અલોકેટ કરી હોય એ મેમરી સ્પેસની અંદર તમે નાખી શકો છો એક યુનિક્સ બી નાખી શકો છો અને માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ કોઈ પણ ઓએસ નાખી શકો છો ઓકે તમે સ્ક્રીન પર જુઓ તો એક મેસેજ શો થાય છે વેલકમ ટુ સેટઅપ ઓકે ત્રણ વિકલ્પો દેખાશે તમને ટુ સેટઅપ વિન્ડો એક્સપી નાવ પ્રેસ એન્ટર ઓકે સપોઝ તમારે અત્યારે ઓએસ ઇન્સ્ટોલ કરવી છે તો તમે એન્ટર પ્રેસ કરો સપોઝ સેકન્ડ વિકલ્પ છે ટુ રિપેર અ વિન્ડો એક્સપી ઇન્સ્ટોલેશન યુઝિંગ રિકવરી કોન્સોલ પ્રેસ આર જો તમારે જે ઓલરેડી અંદર છે ઓએસ એને રિપેર કરવી છે સપોઝ કરપ્ટ થઈ ગઈ છે તો એ ઇન્સ્ટોલ કરવી છે રિપેર કરવી છે તો તમે આર પ્રેસ કરી શકો અને જો ટુ થર્ડ વિકલ્પ છે ટુ ક્વિટ સેટઅપ વિધાઉટ ઇન્સ્ટોલિંગ વિન્ડો એક્સપી પ્રેસ એફ થ્રી સપોઝ તમારે અત્યારે સેટઅપ નથી કરવું પણ ક્વિટ થઈ જવું છે તો તમે એફ થ્રી પ્રેસ કરી શકશો આપણા અત્યારના કેસમાં આપણે અત્યારે કન્ટિન્યુ કરવું છે તો આપણે એન્ટર પ્રેસ કરીશું ઓકે એન્ટર પ્રેસ કર્યા પછી આપણને વિન્ડો એક્સપી પ્રોફેશનલ સેટઅપ માટેનો એક પૂછે છે અને એના પછી તમે જો જોઈ શકો તો એગ્રીમેન્ટ ઓકે વિન્ડોઝ એક્સપી એક્સપી લાઇસન્સિંગ એગ્રીમેન્ટ એ અગ્રીમેન્ટનો આખો એક પેજ ઓપન થયું છે સપોઝ તમારે એ એગ્રીમેન્ટથી અગ્રી થતા હોય તો તમારે એફેટ પ્રેસ કરવું જો તમે એગ્રી ન થતા હોય તો એસ્કેપ પેઝ પ્રેસ કરવું અને કદાચ તમારે નેક્સ્ટ પેજ પર જવું હોય તો પેડ ડાઉન કરવું આ અગ્રીમેન્ટ વન ટાઈપ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જો જનરલી આ માઇક્રોસોફ્ટ કંપની પ્રોવાઈડ કરતા હોય છે સપોઝ આપણે હવે એગ્રી થઈએ તો એફેટ પ્રેસ કરીએ ઓકે એફેટ પ્રેસ કર્યા પછી આપણને આગળની ઇન્ફોર્મેશન શો થશે ઓકે બે વિકલ્પ આપણને આપ્યા છે કે ટુ રિપેર ધ સિલેક્ટેડ વિન્ડો એક્સપી ઇન્સ્ટોલેશન પ્રેસ આર અને બીજો વિકલ્પ છે ટુ વિન કન્ટિન્યુ ઇન્સ્ટોલિંગ અ ફ્રેશ કોપી ઓફ વિન્ડો એક્સપી એટલે બે ઓપ્શનમાંથી આપણને સિલેક્ટ કરવું છે કે આપણે નવું વિન્ડોઝ